સુરત શહેરમાં વધતા જતા અપરાધોને ડામવાની કવાયતમાં પોલીસે કમર કસી છે. એવામાં પૂણા પોલીસની વધુ એક સફળતા હાથ લાગી છે. ગુનેગાર ઘટનાને અંજામ આપે તે પહેલા મળેલ બાતમીને આધારે પોલીસે એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ગુનેગારને ડબોચી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. સુરત શહેરની પૂણા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે વખતે તેમને બાતમી મળી હતી કે તેમની પોલીસ હદ વિસ્તારમાં આવેલ નિયોલ પાટિયા નજીક એક યુવક હથિયાર સાથે ફરી રહ્યો છે. પોલીસ સ્ટાફે બાતમીને આધારે પહેરો ગોઠવ્યો હતો અને ત્યારે આરોપીના મળેલ વર્ણનને આધારે અભયસિંહ ઠાકુર નામક 24 વર્ષીય એક યુવકની અંગ જડતી કરવામાં આવી હતી. ત્યારે તેના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને એક છરો પણ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં પૂણા પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી અભયસિંહ ઠાકુર મૂળ સુલતાનપુર જિલ્લા ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ તે પલસાણા વિસ્તારમાં આવેલ લુમ્સ ખાતામાં નોકરી કરતો હતો. પકડાયેલ યુવક કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.